नमस्कार दर्शक मित्रों, निर्माण न्यूज की विशेष रजूआत जीरो वर कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों, आज निर्माण न्यूज की विशेष रजूआत में बात करवानी छे। संसद नू चौमासु सत्र शुरू तो थई गयु, चर्चा विचारणाओं शुरू थी गई, अलग अलग जी रीते मुद्दाओं पर चर्चा विचारणाओं थी गई। दरेक एवी परिस्थिति में सवाल ए थतो होय छे के संसद में आ वखते केटलू काम थयुं अने केटलू काम न थयुं। कारण के जारे लोकसभा अध्यक्ष की बात करी ओम बिरला होय के पछी राज्यसभा में वेंकैया नायडू द्वारा पण निवेदन आपवामां आव्युं हतुं के आ वखतनी जे परिस्थिति सर्जाई छे ते घणी निंदनीय कही शकाय। जारे आटला वर्षो थी अत्यार तो लोकसभा में विपक्ष द्वारा विरोध प्रदर्शित करवामां आवतो होय छे, लोकशाही छे, चलो विरोध व्यक्त करवो ज जोईए अत्यारे कोईपण परिस्थिति होय तेमां। परंतु अत्यार सुधीनी जे चौमासु सत्रनी जे 17 बैठकों मळी छे, आना 17 बैठक में मात्र ने मात्र 21 कलाक ने 14 मिनिटनुं काम थयुं छे अने 22% ज कार्यो अत्यार हाल तो पूर्ण करवामां आव्या छे। सवाल ए थतो होय छे के जे रीते विपक्षे अलग अलग जे मुद्दाओं ने लईने जे केन्द्र ने अत्यारे हाल घेरवानो जे एक मूड बनावी लीधो हतो अने तेनी उपर पण चर्चा विचारणा थई गई हती। कारण के ज्यारे सौथी पहली बात करीए तो ज्यारे सत्र शुरू थवानुं हतुं तेनी पहेला जे पेगासस मुद्दाने लईने एटले के पेगासस जासूसी कांड जे प्रकाशमां आव्यो हतो ने तेना लईने विरोध प्रदर्शन જોવા મળ્યું હતું અને વિરોધ પ્રદર્શનની સાથે સાથે ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે તે મોંઘવારી, બેરોજગારી દરેક મુદ્દાને લઈને અત્યારે તો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેના લઈને ક્યાંક કામગીરી ન પણ થઈ હતી। ચોમાસુ સત્રમાં અત્યારે દરેક પ્રજાજનોના જે મુદ્દા હોય, જે પણ અત્યારે હાલ અટકી પડેલા કામ હોય, જે પણ અટકી પડેલા બિલ હોય, તેને લઈને ક્યાંક ચર્ચા વિચારણા કરવાની હોય છે, પરંતુ તે ચર્ચા વિચારણા જોવા મળી નથી। આ દરેક પરિસ્થિતિ ઉપર સવાલ એ થતો હોય છે કે સંસદમાં કામ થયું કેટલું। આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું। આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અશોકભાઈ પંજાબી, કે જેઓ કોંગ્રેસના નેતા છે, અને હિરેનભાઈ કોટક, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે। સૌથી પહેલો પ્રશ્ન જયવંતભાઈ આપનાથી, આપ રાજકીય પરિસ્થિતિમાં ઘણો બહોળો અનુભવ ધરાવો છો, અત્યાર સુધી કેટલાય સંસદની તમે કાર્યવાહી પર તમે નજર કરી હશે, વિપક્ષ વિરોધ કરતું આવ્યું છે, કરશે જ, લોકશાહીમાં અત્યારે એક હક પણ છે કે ના વિરોધ દર્શાવવો જોઈએ કોઈ પણ પરિસ્થિતિ હોય, પરંતુ આ વખતે ચોમાસુ સત્રની જે 17 બેઠકો થઈ, જયવંતભાઈ 17 બેઠકોમાં માત્ર ને માત્ર 21 કલાક ને 14 મિનિટ જેટલું જ કામ થયું હતું અને તેની સામે વિક્ષેપોને કારણે 96 કલાકમાંથી આશરે 74 કલાક કંઈ પણ કામ થઈ શક્યું નથી। સવાલ ઘણા બધા થતા હોય છે, સૌથી પહેલાં તો આ કામગીરી થઈ નહીં તેને લઈને આપ શું કહેશો? જે પ્રકારની લોકશાહીની કલ્પના સ્વતંત્રતા સમયે જે કોઈ લડવૈયાઓ હતા એમણે કરી હશે, એ એમની આ કલ્પનાનું આ લોકશાહી નથી। આપણે સંસદને લોકશાહીનું મંદિર કહીએ છીએ, પરંતુ શું આ મંદિર કહેવાને લાયક છે ખરું? મંદિરમાં તમે જુઓ કે નિયમિતતા હોય, નિયમિતતા ઇન ધ સેન્સ સવારે વહેલી સવારે મંગળા આરતી થતી હોય, નિયમિત રીતે જે એના વિધિ વિધાન હોય એ બધા પરિપૂર્ણ થતા હોય, લોકો છે એ આવતા હોય દર્શનાર્થે, અને પછી છેક સાંજ સુધી એ ચાલતું હોય અને લોકો પોતાની વેદનાઓ છે રજૂ કરે ભગવાન સમક્ષ, અને ભગવાન ક્યાંક એનો પડઘો પાડતા હોય તો જ લોકો છે મંદિરના દર્શને આવતા હોય, અને મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ ચાલતી હોય। પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે સંસદ દ્વારા આ વસ્તુનો ભંગ થઈ રહ્યો છે। સંસદ ઇન ધ સેન્સ આપણે સંસદ અને વિધાનસભા બે વણી લેશું, લેજિસ્લેટિવ જેને કહેવાય, ધારા વિધાયક પાલિકા, એ બ્રોડ સેન્સમાં આપણે જોઈએ તો એનું ઉત્તરોત્તર એની જે પ્રતિષ્ઠા છે એની ગરિમા છે એનું ઉત્તરોત્તર ધોવાણ થઈ રહ્યું છે। ભારત છે એ સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે અને અમૃત મહોત્સવની ઉજવણી કરવા આપણે બધા તત્પર છીએ, પરંતુ આ અમૃત મહોત્સવના પ્રસંગે આજે સંસદમાં વિપક્ષો દ્વારા જે વર્તન થઈ રહ્યું છે એ યોગ્ય છે ખરું? એ આ સવાલ વિપક્ષોએ જાતે પૂછવો પડશે, કારણ કે એમને જે રીતની ચૂંટણીમાં પીછેહઠ થઈ છે તો એ જોતા પ્રશ્નો ઉઠાવવા જોઈએ, એમાં કોઈ સવાલ જ નથી। પ્રશ્નો ભૂતકાળમાં ભાજપે પણ ઉઠાવ્યા છે અને ભાજપે પણ સંસદને ખોરવી છે,
2010માં મને યાદ આવે છે કે 2010માં 2G મામલે સૌથી ખરાબમાં ખરાબ એ સત્ર હતું જ્યારે બિલકુલ કામ નહોતું થવા દીધું. એ પહેલા જ્યોર્જ ફર્નાન્ડિસ ના રાજીનામા મુદ્દે વિપક્ષ તરીકે કોંગ્રેસે ને બીજા પક્ષોએ સંસદને ખોરવી નાખી હતી. એટલે આવા બધા બનાવો બનતા રહે છે ને એ પણ થતું રહે છે. પરંતુ સામા પક્ષે ભાજપ માટે પણ હું કહીશ કે ભાજપ પણ દૂધે દોહેલો નથી જ આ બાબતે, કારણ કે એને પણ ભૂતકાળમાં વિપક્ષ તરીકે આ કર્યું છે. પણ સામે પક્ષે એવા પણ ઉદાહરણ છે, દાખલા તરીકે જ્યારે લોકપાલની ઘટના બની હતી 2011માં, આપણને યાદ છે કે આ ઓગસ્ટનો જ મહિનો હતો, અને અન્ના હઝારે જી દ્વારા આંદોલન શરૂ થયું હતું ને પછી એમાંથી કેજરીવાલનો એ જન્મ થયો. આમ આદમી પક્ષનો એ જુદી વાત છે. પણ એ વખતે 31 ડિસેમ્બરે જ્યારે પાસ થવાનું હતું લોકપાલનું બિલ, ત્યારે અરુણ જેટલીએ વિપક્ષના નેતા તરીકે રજૂઆત કરી હતી કે આજે રાત્રે આપણે બેસીએ અને સત્રને લંબાવવામાં આવે. પરંતુ એક ચેનલ દ્વારા જે રીતનો ઘટસ્ફોટ કરાયો હતો એ રીતે કોંગ્રેસના સાથી પક્ષ રાષ્ટ્રીય જનતા દળ પાસે એના સભ્ય પાસે બિલને ફાડી રાખવામાં એનું એ કર્યું. અને પછી અંબી દંસારીજી એ ઉપરાષ્ટ્રપતિ, એમણે સત્ર છે મોકૂફ રાખી દીધું. છેલ્લો દિવસ હતો અને બિલ પાસ ત્યારે ન થઈ શક્યું. તો આ પ્રકારનું એક વિપક્ષ તરીકે પણ તમારે તૈયારી હોવી જોઈએ કે ભાઈ અમે બેસવા તૈયાર છીએ. અને ભૂતકાળમાં એવું નથી, જીએસટી નું બિલ રાત્રે આપણે એના માટે બેઠા હતા, ઘણી વાર રાતે પણ ચર્ચા થતી હોય છે. પરંતુ આ વખતે કેમ આવું થઈ રહ્યું છે તો એનો અને આમાં કોઈ વિપક્ષે જ જવાબદાર થયું નથી. એને સર્વદળીય બેઠક બોલાવીને એનો નિવેડો લાવવો જોઈએ. ને ક્યાંક જાસૂસી કાંડ મુદ્દો હોય તો એમાં જેમ બોફોર્સમાં જેપીસીની વાત સ્વીકારવામાં આવી હતી એમ તપાસ માટે માની જવું જોઈએ. પરંતુ આ દ્રશ્યો છે એ બહુ ખરાબ છે. આજે વેંકૈયા નાયડુજી પણ બહુ ભાવુક થઈ ગયા. જે પ્રકારે સંસદની અંદર બધા મેજ ઉપર ચડી જાય છે, છૂટા ઘા કરે છે કાગળોના, ને એ બિલકુલ અયોગ્ય વર્તન છે. તમે વિરોધ કરો, સૂત્રોચ્ચાર કરો, પણ આવી રીતે એ ફેંકવાનું એ કાર્યવાહી છે એ મને લાગે છે કે યોગ્ય નથી. છે કે જ્યારે વિપક્ષ વિરોધ કરતો હોય છે, ચલો વિરોધ કરો ના નહીં, પરંતુ આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ સર્જાતી હોય તો તેને લઈને સવાલ ઘણા બધા થતા હોય છે. આજે વેંકૈયા નાયડુ ખુદ અત્યારે તો ઇમોશનલ પણ થઈ ગયા હતા કે અત્યાર સુધી સત્રની કાર્યવાહી તો આપણે જોઈ હતી, ઘણી બધી જોઈ હતી, પરંતુ આવી પણ પરિસ્થિતિ સર્જાશે તેને લઈને સવાલ યથાવત છે. અશોકભાઈ, માત્ર ને માત્ર 17 બેઠકો થઈ પરંતુ 21 જ કલાક કાર્ય થયું છે. ભાઈ એવું છે કે ચોમાસું સત્ર શરૂ થવાનું હતું એ પહેલું આખો દેશ જાણતો હતો કે ભાઈ લોકસભા અને રાજ્યસભામાં તમામ વિરોધ પક્ષો આ 3 પ્રકારના મુદ્દા ઉપર બહેસ કરવા માંગે છે. સૌથી પહેલો મુદ્દો હતો કૃષિનો, બીજો મુદ્દો હતો કોરોનામાં નિષ્ફળતા કેન્દ્ર સરકારની, અને ત્રીજો છેલ્લે પેગાસસની જે જાસૂસી જે થઈ છે આપણા દેશના 300 લોકોની જે દરેક ક્ષેત્રની અંદર હતા એ બધાની જાસૂસી, એટલે એમના ઘેર સુધી, એટલે એના 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 બેડરૂમ સુધીની જાસૂસી જે છે એ ઇઝરાયલની એક સંસ્થા અને ઇઝરાયલના મારફતે CIA સુધી પહોંચી ગઈ હતી. આ 3 મુદ્દાઓ બાબતમાં વિરોધ પક્ષોએ નોટિસ પણ આપેલી કે આ મુદ્દાઓ અંગે અમે ચર્ચા કરવા માંગીએ છીએ. અને 16ના 16 વિરોધ પક્ષોએ રાષ્ટ્રપતિને પણ મળવા ગયા હતા. રાષ્ટ્રપતિજીને પણ વિનંતી કરી હતી કે અમે જે છે સંસદ સભ્યો તરીકે પોતાના વિસ્તારના પ્રતિનિધિઓ છીએ, પણ એની સાથે સાથે દેશમાં જે થઈ રહ્યું છે એ બાબતની અંદર પણ અમે પોતાની લાગણી અને માંગણી વ્યક્ત કરવા માંગીએ છીએ. તો ત્યારે એવા સમય ઉપર ઇતિહાસ આ વાતનું સાક્ષી છે કે જો પાર્લામેન્ટ ચલાવવી હોય તો આમાં સૌથી મોટી જવાબદારી એ સત્તાધારી પક્ષની હોય છે અને એને પછી વિપક્ષની પણ જવાબદારી હોય છે. પણ સત્તાધારી પક્ષ એટલે આપણા દેશના વડાપ્રધાન આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે બિલકુલ ત્યારે જ નહોતા. અને જેટલા બિલ આવે છે લોકસભા કે રાજ્યસભામાં એ બિલો સૌથી પહેલા સ્ટેન્ડિંગ કમિટીમાં જાય છે. સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા થાય છે, સુધારો વધારો થાય છે, અને પછી પાર્લામેન્ટમાં આવે છે, અને પછી એ બિલ પાસ થઈને કાનૂન બનતો હોય છે. આ બધી પદ્ધતિને તે તૈયાર હતા પરંતુ તમે ચર્ચા કરવા માટે આવ્યા નહીં, સત્તા પક્ષ એમ કહી રહ્યું છે. આ બિલકુલ વિરોધ પક્ષનું જૂઠાણું છે, સોરી ભારતીય જનતા પણ જૂઠાણું છે. કારણ કે 16 જણા પક્ષોએ લિખિતની અંદર માંગણી કરી હતી કે ભાઈ વડાપ્રધાન આવીને પેગાસસ નામની જે જાસૂસી સંસ્થા જાસૂસ થઈ છે આ દેશની, એને આંતરિક આપણી સુરક્ષા ઉપર બહુ મોટો ખતરો થયો છે, આપણી ગુપ્ત માહિતી વિદેશો પાસે ગઈ છે, આ મુદ્દા ઉપર સત્તાધારી પક્ષના વડાપ્રધાને માહિતી આપવી જોઈએ.
અને બીજા નંબર આજે ખેડૂતોને 10 મહિના થઈ ગયા, 500 થી વધુ લોકો ખેડૂતો આમાં મૃત્યુ પામ્યા છે, એમની વાત સાંભળવા માટે પણ સરકાર તૈયાર નથી. ને 3 રાક્ષસી કાયદા જે બનાવ્યા છે, કાલા કાયદા બનાવ્યા છે, એ ખેડૂતોને પૂછ્યા વગર બનાવ્યા છે. અને જે રીતે ગઈ રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યું એ બિલકુલ માઇક બંધ કરીને ધ્વનિથી પાસ કરી દેવામાં આવ્યું, એટલે બહુમતીના જોરે લઘુમતીને દબાવવાની જે મોટા પાયે પ્રક્રિયા ચાલી રહી છે સત્તાધાર પક્ષ તરફથી, એની સામે એમની જોડે યથાયોગ્ય ચર્ચા વિચાર કરવા માટે તૈયાર હોત. યજ્ઞભાઈ, આ મુદ્દો આખો દેશ જાણે છે, આ ચર્ચા કરવા માટે તૈયાર જ નથી. ચોરી કી દાડી કો ચિંતા એમ કહેવાય છે. શા માટે વડાપ્રધાન ભાગે છે? પેગાસસ જાસૂસીને જવાબદાર કોણ છે? કોને એને મૂક્યું હતું? એ બહુ મોટી જવાબદારી હતી. આ શા માટે સરકાર આને જે ભાગે છે? સરકાર શા માટે ખુલાસો કરતી નથી ખેડૂતોના બાબતમાં? એટલે આ પ્રથમ અશોકભાઈ, ભારતીય જનતા પાર્ટીના નેતા પણ છે, આપણે એમને પણ પૂછી લઈએ કે તમે કેમ ના પાડો છો એમ. એ પોઈન્ટ તમે જાણો છો કે નોટો ઉછાલીને લોકસભામાં ભારતીય જનતા પક્ષે તો બહુ મોટો આનાથી વધારે ઘણા કાર્યો કરતા, નોટો ઉછાલીને એક એક 1.5 મહિના સુધી સંસદ ચાલવા દીધી નહોતી. એ પણ ખોટું હતું અને અત્યારે પણ અતિરેક થયું છે, હું સ્વીકારું છું. પણ શા માટે સત્તાધારી પક્ષ 3 મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે તૈયાર નથી? કેમ જવાબ નથી આપતો? કેમ રાષ્ટ્રપતિ પાસે જવું પડ્યું? ઓકે ઓકે ઓકે. હિરેનભાઈ, સવાલ એ થતો હોય છે કે હવે ફરી એકવાર વિરોધ પક્ષ એમ જ કહી રહ્યું છે કે સત્તાધારી પક્ષ અત્યારે આ તો ક્યાંક અલગ અલગ મુદ્દાઓ પર, એટલે કે જે પેગાસસ જાસૂસી કાંડ હતો, પછી ત્યારબાદ ખેડૂત આંદોલન, મોંઘવારી, દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે તૈયાર જ ન હતા. ભાઈ, આમ તો હું મારી પ્રસ્તુતિની ચર્ચાની, મારે આ પક્ષના પક્ષ રાખવાની શરૂઆત તો ક્યાંક બીજેથી કરવાનો હતો, એ જ કરીશ. પણ તો પહેલા એક લાઈન મને હવે જે પૂરેલી અને એ જ લાઈન એ અત્યારે અશોકભાઈ બોલ્યા, મેં વિચાર્યું હતું કે એ લાઈન હું નહીં ઉપયોગ કરું, પરંતુ એમણે ચોર કી દાઢીને ચિંકા એવો શબ્દનો પ્રયોગ કર્યો ત્યારે મને ખાસ એ કહેવાનું મન થાય છે કે બે સ્થિતિ અહીંયા આપણે પંજાબી સાહેબની વાતમાં જ આવી ગઈ. એક તો એમણે એમનાથી ચોર કી દાઢીને ચિંકા આ શબ્દને કદાચ યથાર્થ ઠરાવતા હોય, અને એમણે પોતે ભૂલથી અથવા એમ કહેવાય કે અંદરની વાત બહાર નીકળી ગઈ, એમ વિપક્ષોના જૂઠાણા એવું નથી બોલાઈ ગયેલું. ત્યારબાદ એમણે એમ પણ કહ્યું કે અતિરેક થયો તો એને સ્વીકાર કરું છું. એટલે આ સ્થિતિ જ બચાવે છે. બાકી કોંગ્રેસને પણ અહેસાસ છે કે લોકતંત્રની ગરિમાની હત્યા એમણે કરી છે. પ્રશ્નો 3 હતા, બહુ મોટા પ્રશ્નો હતા, અને એ પ્રશ્નો ચોક્કસપણે એની ચર્ચા થવી જોઈએ. સંસદ એના માટે જ છે, સંસદની અંદરની પ્રક્રિયા છે એ લિસન ટોક પોલિસી પ્રમાણે ચાલવી જોઈએ. એટલે કે આપણા અહીંયા જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે વિપક્ષો દ્વારા, તો એ પ્રશ્ન છે એ લોકોના પ્રશ્નો હોય, લોકોના મનમાં ઉઠેલા પ્રશ્ન હોય, મીડિયા દ્વારા સામે લવાયેલા પ્રશ્નો હોય, એને સામે લાવવાના અને એનો જવાબ સરકાર આપે. આ જ સ્થિતિ આદર્શ સ્થિતિ કહેવાય સંસદની. તો આ સ્થિતિને જાળવી રાખવામાં કોંગ્રેસે ઘોર પાપ આચર્યું એ સ્પષ્ટ દેખાય છે. એટલા માટે કે જ્યારે એમણે કદાચ આ 3 મુદ્દાની વાત કરી, તો પેગાસિસનું આપણે યાદ કરીએ તો એમની જે વિગતો છે એ લઈને જ્યારે મંત્રીશ્રી ઉભા હતા ત્યારે એ કાગડિયાઓને એને ફાડી નાખ્યા, લીરે લીરા ઉડાવીને પત્રકારો જ્યાં ગેલેરીમાં બેસી છે ત્યાં સુધી ઉછાળ્યા, અને જે રીતે અધ્યક્ષનું પણ અપમાન થયું, કદાચ એના કારણે જ વેંકટ નાયડુજીની જે લાગણીસભર દ્રશ્યો આપણે જોયા એનું એ જ કારણ હતું કે આ પ્રકારની ઘટના ક્યારેય નથી બની અને એ ઘટના બની છે. બીજી વાત અહીંયા ખાસ એ કરવાની કે જે રીતે આપણે 2G કાંડનો પણ ઉલ્લેખ કર્યો હમણાં, તો 2G કાંડ વખતની વાતમાં અને અત્યારની વાતમાં એ છે કે ત્યારે 2G કાંડ વખતે પ્રશ્નોનો જવાબ સંસદની બહાર આવી ગયો હતો. એટલે કે 2G કાંડ છે, કૌભાંડ છે, એ કોંગ્રેસ દ્વારા આચરાયેલું બહુ મોટું કૌભાંડ હતું અને એનો જવાબ આવી ગયો હતો. જયારે આપણે અહીંયા આ જો સંસદની જેમ આપણે સંસદમાં તમે કરી હોય એ નથી કરવાનું, આપણે એકબીજાની વાતો કાપવાને બદલે અહીંયા થોડો સુધારો આપણે દાખવીએ. પંજાબી સાહેબ, મારે એટલું જ કહેવું છે કે જે 2G કાંડમાં હતું તેમાં પ્રશ્નનો જવાબ આવી ગયો. તો અહીંયા તમે પ્રશ્ન પૂછો, ચોમાસું સત્રની શરૂઆત વખતે પ્રધાનમંત્રીએ વરસતા વરસાદમાં હાથ પોતાના હાથમાં છત્રી લઈને, આપણે એવા દ્રશ્યો પણ જોયા છે ભૂતકાળમાં કે કોંગ્રેસના પ્રધાનમંત્રીઓ અને કોંગ્રેસના નેતાઓ છે એમની છત્રી પકડવા માટે અલગ અલગ માણસો હાજર હોય ને ક્યારેક તો પ્રધાનમંત્રી પોતે નેતાની, પણ એ ના એ જ સમજાવવાની કોશિશ કરું છું. હું એ સમજાવું છું કે એ વરસતા વરસાદમાં છત્રી એટલે કે સરકારે પણ તૈયારી બતાવી હતી કે તમારા દરેક પ્રશ્નોને નો જ્યારે વરસાદ આવશે ત્યારે અમારી પાસે અમારા મુદ્દાઓની છત્રી છે. આ સાંકેતિક પણ હતું ને ત્યારે વિનંતી પણ કરી હતી કે સંસદમાં નું સત્ર છે એ ફળદાયી નીવડે, લોકોને પાસે સાચી વિગતો જાય એ માટેનું આ સત્ર બની રહે એ માટેની વિનંતી હતી, દરેક પક્ષોને વિનંતી કરી હતી. પરંતુ એમાં જે ચૂક રહી ગઈ, એટલે કે ચૂક કરતા પણ કહેવાય કે એક પ્રકારની મોટી ક્ષતિ જે ઊભી કરી વિપક્ષોએ, એના કારણે આજે આપણે સંસદની આ ખરાબ હાલત જોઈ રહ્યા છીએ.
જો સત્તા પક્ષ ધારતું હોય અને જો એમને વિચાર્યું હોત તો અત્યારે હાલ આ દરેક મુદ્દા ઉપર ચર્ચા થઈ જ હોત ને. જો પેગાસસની વાત હોય, ખેડૂત આંદોલનની વાત હોય, તો એકવાર સત્તા પક્ષે પણ એમ કેવું જોઈએ કે ના આવો તમે અમારી જોડે, અમે વાત કરવા માટે તૈયાર છે. એટલે મેં કીધું ચોરકીદારી. સાચી વાત છે, એટલે સાચી વાત છે તમારી યજ્ઞભાઈ, ચોક્કસપણે એ પ્રશ્નોના જવાબ અમારે આપવા હતા, અમારે આપવા જ છે, હજુ પણ આપવા છે. સંસદની બહાર પણ પૂછાશે તો અમારી પાસે એના પૂરેપૂરા જવાબો, તથ્યો બધી અમારી પાસે છે. પરંતુ એ જવાબો, અરે સાહેબ, એ સંસદમાં આપવાની કોશિશ કરી તો તમે કાગળ ધાંધલ મચાવીને સંસદની કાર્યવાહીને ખોરી નાખી. 500 કરોડ રૂપિયા નુકસાન તમારા સિરે છે. કોંગ્રેસે કૌભાંડોથી નુકસાન દેશને કર્યું, પણ સંસદની કાર્યવાહી કરવીને 500 કરોડનું બીજું એક નુકસાન કર્યું. ભાજપ લોકશાહીના ટીકાઓનું તમારી પાસે આ તમે લોકશાહી તમારું પક્ષ આ ચર્ચાનો યથા આ ચર્ચાનો આપણે નિષ્કર્ષ કાઢીએ તો એ ચર્ચાનો નિષ્કર્ષ પણ એ જ છે કે વિપક્ષોએ કોઈ પણ પરિસ્થિતિ હોય સંસદમાં પણ આ જ વસ્તુ બની હોય તેવું લાગી રહ્યું છે આમ પરથી તો. નહીં, એટલે સંસદમાં કે વિધાનસભામાં, હું તો મહારાષ્ટ્રમાં જે હમણાં થયું ત્યાં તો શિવસેના, કોંગ્રેસ અને એ સત્તામાં છે તો ત્યાં ભાજપના સભ્યોને પણ સસ્પેન્ડ કરવા પડ્યા હતા. અને અહીંયા આપણે સંસદમાં જોઈએ છીએ ત્યાં કોંગ્રેસ અને તૃણમૂળ કોંગ્રેસના બધા જે છે સભ્યો, તૃણમૂળ કોંગ્રેસ તો હવે સવાઈ કોંગ્રેસ થવા જાય છે, એ પોતાની જાતને કોંગ્રેસ કરતા પણ ચડિયાતી સાબિત કરવા પ્રયત્નશીલ છે, એટલે એનું વર્તન તો વધારે ખરાબ છે. તો એ એવી સ્થિતિમાં આપણે જે પૈસાનો, આપણા કરદાતાઓના પૈસાનો વેડફાટ જોઈએ છે. યજ્ઞભાઈ, એક વસ્તુ માર્ક કરવી જોઈએ, જે વસ્તુનો કોઈ ઉલ્લેખ ક્યારેય કોઈ રાજકીય પક્ષ કરતા નથી, એ છે કે તમે સંસદમાં હાજરી પૂરીને ચાલ્યા જાઓ એટલે તમારી જે ભથ્થા ને જે કઈ હોય પગાર એ તમારો ગણાઈ જાય છે. પછી તમે સંસદમાં હાજરી આપો ન આપો, આ વર્ષો પહેલા મેં ક્યાંક વાંચેલું કોઈ લેખમાં કે આ પ્રકારનું થઈ રહ્યું છે. હવે એ આજે પણ કન્ટિન્યુ છે, આજે પણ ચાલુ જ છે. અને એટલા માટે જ આ લોકો, તમે જોજો કે જ્યારે 25 ડિસેમ્બર આસપાસનો સમય આવશે ત્યારે કોઈ પણ વિપક્ષ હોય એ આ પ્રકારનો હોબાળો કરશે, એટલે સત્રને મોકૂફ રાખવામાં આવશે અને તમે જોજો કે પછી રજા પડી જશે. એટલે સત્રને આમ ચાલુ હોય, આમ ચાલુ જ ગણાય, પણ આમ તમે મોકો ફરાકી દેશો. એટલે તમે જુઓ કે સ્કૂલ માનો કે હોય, અને સ્કૂલ છે એમાં વિદ્યાર્થીઓ તોફાન કરે એટલે સ્કૂલને મોકો ફરાકી દેવામાં આવે, એટલે સ્કૂલ ચાલુ ગણાય, શિક્ષકોનો પગાર આવે, વિદ્યાર્થીઓ ભણ્યા ગણાય, પણ આમ ચાલુ હોય જ નહીં, કાર્યવાહી થાય જ નહીં. એટલે આવી રજાઓ આવશે ત્યારે શનિ રવિ આવશે એટલે શુક્રવારે આવું કરી દેવામાં આવશે. તો આ જે ઘટનાઓ બની રહી છે, અને દલા તરવાડીની જેમ જમે તો તમે જુઓ કે જો વિપક્ષો કે સત્તા પક્ષ પોતાના પગાર વધા ભથ્થા વધારવા બાબતે ક્યારેય એમાં એ વિરોધ નહીં હોય, ક્યારેય કોઈ બહુ ઓછા છે મહેન્દ્ર વસુ જેવા જૂનાગઢના કે વિરોધ કરતા હશે, બાકી તો લગભગ બધા એમાં તો સંમત જ હોય છે. એમાં કેમ ભાઈ સંમત થઈ જવું જો પગાર વધારવા બાબતે? કેજરીવાલ બહુ પ્રમાણિકતાની વાત કરતા હતા, એમણે આવીને દિલ્હીમાં 400% વધારી દીધો હતો ભથ્થા પગાર ને બધું. તો આ આ બધા બાબતે તમે એક થઈ જજો ને, પેન્શન ચાલુ થઈ જાય, એકવાર ચૂકે ને કે જ્યારે આ સંસદની કાર્યવાહી થતી હોય છે જેમાં સત્તા પક્ષની જેટલી પણ જવાબદારી હોય છે તેટલી જવાબદારી વિપક્ષની પણ બનતી હોય છે ત્યારે આ કાર્યવાહી કરવા માટે, તો 100% વિપક્ષની એટલી જ બને છે. એટલે મારું એ જ કેવું છે કે વિપક્ષ છે, તમે આજે જો ભાજપને આટલી પ્રગતિ થઈ છે કેમ થઈ છે, હું તમને એનો દાખલો આપું કે જ્યારે જ્યારે એવી ઘટનાઓ બની, અનરૂલી બિહેવિયર જ્યારે, તો તમે જોજો એના લાઈવ ટેલિકાસ્ટ થયા છે. અટલ બિહારી વાજપેયીના જે 1996માં એણે રાજીનામું આપતું જે હતું ભાષણ, તો એનું લાઈવ ટેલિકાસ્ટ થયેલું, એ બધા છે લાઈવ ટેલિકાસ્ટ. 1998માં પણ એમનું પ્રસાર એ થયું. તો કોંગ્રેસ કેમ આ તક ઝડપતી નથી, બીજા વિપક્ષો કેમ આ તક ઝડપતા નથી? તમે આજે રાજ્યસભામાં, રાજ્યસભાની સોરી, મનોજ ઝાનું ઉદાહરણ આપણે આપીએ, રાષ્ટ્રીય જનતા દળનું, આમ તો એ પક્ષ છે બહુ વગોવાયેલો છે, પણ એના મનોજ જે એમણે કોરોના કાળમાં જે ભાષણ હતું એ બહુ પ્રચલિત થયું. તો એ પ્રકારનું તમે કેમ કોંગ્રેસ વાળા કોઈ તક ને ઝડપતા? આજે કોંગ્રેસની હાલત છે ખૂબ ખરાબ થઈ છે. કોંગ્રેસમાંથી એક જણાનું એવું ભાષણ મને બતાવો કે જે આવી રીતે વાયરલ થયું હોય. તો આ આ તક તમારે ઝડપવાની જરૂર છે. તમારે સત્તા પક્ષને બેકફૂટ ઉપર લાવવાનો હોય એ તમે આ રીતે તમારી વાત પહોંચાડી શકશો. તમે જે ચર્ચા માટે તૈયાર નથી, અને કૃષિ કાયદા એ તો પસાર થયેલા છે, તમે ત્યારે કેમ ચર્ચા ન કરી? તો
એ વસ્તુ બહુ મહત્વની છે. તમે એની પર જન્મત કેળવો. આજે ગણ્યા ગાંઠિયા ખેડૂતોને બાદ કરતા પંજાબ અને હરિયાણાના, અને એ તો સુનિલ જાખડે જ પોતે કોંગ્રેસ અધ્યક્ષે કબૂલ કરેલું છે કે જો એને દિલ્હી તરફ કન્વર્ટ ન કરત, એને ટ્રાન્સ ડાયવર્ટ ન કરત, તો એ સમસ્યા અમરસિંહ ને આપણે અમરિંદરસિંહ ને નડવાની હતી. જી જયબેનભાઈ. અશોકભાઈ, હું સીધો સવાલ આપણે એ કરું છું કે જે રીતે આપણે સત્તાપક્ષની જવાબદારીની વાત કરતા હોઈએ છીએ અને સાથે વિપક્ષની પણ એક જવાબદારી છે અત્યારે કે યોગ્ય ચર્ચા વિચારણા થવી એ જરૂરી છે, પરંતુ તે ક્યાંક જોવા ન મળ્યું હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાતું હોય છે. વિરોધ પક્ષની સૌથી પહેલી જવાબદારી આ છે કે પ્રજાના અને રાષ્ટ્રના સડકતા પ્રશ્નો અંગે સરકારથી પ્રશ્નો કરે. હવે આ આ પ્રશ્નો બાબતમાં લઈને તેરાલ વિરોધ પક્ષ વિરોધ કરે એ યોગ્ય છે અને લોકશાહીમાં એ થવો જ જોઈએ, પરંતુ આ પ્રકારે વિરોધ કે માત્ર માત્ર 21 જ કલાક આખું 17 બેઠકોમાં સંસદ ચાલે એ ખોટું કહેવાય. આમ તો યજ્ઞભાઈ, આ પ્રશ્નોનો જવાબ જો સત્તાધારી પક્ષ ના આપે અને અહંકાર અને ઘમંડમાં અને બહુમતી જોરે, અત્યારે જયવંતભાઈ વાત કરતા હતા કે કૃષિ કાયદાઓ પસાર થઈ ગયા ત્યારે વિરોધ કેમ ના કર્યો, ત્યારે આખું દેશ જાણે છે કે કૃષિ કાયદાનો વિરોધ કરવા માટેની તક જ આપવામાં નહીં આવી. રાજ્યસભાની અંદર માઇકો બંધ કરીને અને ખાલી ધ્વનિ અવાજથી પસાર કરી દેવામાં આવ્યું આ કૃષિ કાયદાઓ. એટલે કૃષિ કાયદાની સામે આખા દેશમાં વંટોળ ઉભો થયો. બુનિયાદી રીતે આપણે માની શકીએ છીએ કે પંજાબ ઉત્તર પ્રદેશ ને પશ્ચિમ ઉત્તર પ્રદેશ ને હરિયાણાના ખેડૂતો વધારે આજ પણ સક્રિય છે, પણ આખા દેશના ખેડૂતો ત્યાં ગયા હતા. શરૂઆતના 3-4 મહિનામાં ગુજરાતથી પણ 1000થી વધુ ખેડૂતો ત્યાં ભાગ લેવા માટે ગયા હતા. એટલે આ જે ખેડૂત કાયદાઓ છે એને રદ કરવાની વાત જે છે કરવામાં આવે છે એને સાંભળવામાં આવ્યું નથી. અને જ્યારે ખર્ચાની વાત થાય છે, હું કબૂલ કરું છું કે ભાઈ ખર્ચો થાય છે અને વેડફાય છે, પણ એની સાથે સાથે લોકો એ પણ જાણવા માંગે છે કે સેન્ટ્રલ વિસ્તારમાં 24,000 કરોડ રૂપિયા, નવી સંસદની જરૂર નથી, નવા પ્રાઇમ મિનિસ્ટર હાઉસની જરૂર નથી. બીજા શબ્દોમાં કહેવી છે કે વિપક્ષ નું જે કર્તવ્ય છે, સૌથી પ્રથમ આપણે કર્તવ્ય છે, ફરજ ને એ બધું શબ્દોનો ઉપયોગ કરતા કર્તવ્ય શબ્દ નો ઉપયોગ કરવો જોઈએ કે ભૂલો ને ત્રુટીઓ રજૂ કરવી એ વિપક્ષ નું કર્તવ્ય છે. જે આજ દિન સુધી અમે જયારે વિપક્ષમાં હતા, ભારતીય જનતા પાર્ટી આ કર્તવ્ય બહુ સારી રીતે નિભાવ્યું છે, એના કારણે લોકોમાં એક છબી અમારી વિપક્ષ તરીકે નીકળી. ત્યારબાદ શાસનમાં આવીને અમે જયારે આ સત્તા છે, અમે ફરીથી 2019માં ફરીથી આ બહુમતીથી ચૂંટાઈને આવ્યા, જેને અધતર શબ્દ વાપરી શકાય એવી બહુમતી. એનું કારણ પણ એ જ હતું કે અમે આવીને અમારા જે કાર્યો અમે જે વચનો આપ્યા હતા એને સતત પૂરા કર્યા, અને અમે એવા પણ કામો કર્યા કે જેને વચનમાં પણ અમારા સામેલ નતા એને પણ અમે કર્યા. હવે અહીંયા વિપક્ષની માનસિકતા, જે ટૂંકમાં ચોક્કસ વિપક્ષની જે માનસિકતા છે એ રાષ્ટ્ર વિરોધી અને જે વિઘ્ન સંતોષની માનસિકતા છે એમાંથી બહાર આવે એવું તમામ અત્યારે અહીંયા દર્શકો પણ ઈચ્છી રહ્યા છે, આપણે બધા ઈચ્છી રહ્યા છીએ. અને જે રીતે અહીંયા અશોકભાઈ પંજાબીને ખાસ હું ધન્યવાદ આપીશ કે એમણે આ પ્રકારે કબૂલ પણ કર્યું કે એ ચોક્કસપણે આપણા સંસદના જે કિંમતી પૈસા છે, લોકોના પરસેવાના પૈસા છે, એ આપણે 500 કરોડનું આપણે જયારે આપણે એંધાણ કરી નાખ્યું એ વિપક્ષને ખાસે જવાબદારી લીધી છે, એના માટે હું ખાસ અભિનંદન આપું છું અશોકભાઈ. અને આ સ્થિતિ ફરી ભવિષ્યમાં ન આવે, સંસદમાં લોકોના પ્રશ્નો રજૂ થાય અને પ્રશ્નોનો જવાબ આપવા માટે સરકાર કટિબદ્ધ છે, એક સરકાર એના માટે તૈયાર છે, પરંતુ એ જવાબ સાંભળો તો ખરા. સંસદમાં કેટલું કામ થયું તેને લઈને સવાલ યથાવત હતો, અને સાથે જે રીતે 17 બેઠકો મળી તેમાં માત્ર માત્ર 21 જ કલાક કામ થયું, તો હવે સવાલ એ થતો હોય છે કે જ્યારે પ્રજાના પ્રશ્નો હોય છે, પ્રજાના મુદ્દાઓ હોય છે, તેને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ મળતું હોય છે, યોગ્ય કાર્યવાહી થશે ક્યારે તેને લઈને સવાલ યથાવત છે. કારણ કે જ્યારે ચોમાસું સત્રમાં સંસદની કાર્યવાહી અત્યારે હાલ સુધી તો સ્થગિત કરી દેવામાં આવી છે અનિશ્ચિતકાળ સુધી, હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને સવાલ યથાવત છે. સાથે જ જયવંતભાઈ, હિરેનભાઈ અને અશોકભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.